વેલકમ બેક. તો જમ્મુ કાશ્મીરમાં શહીદ લાન્સ નાયક નઝીર અહેમદ વાની, તમને યાદ તો હશે. જી હા, શહીદ લાન્સ નાયક નઝીર અહેમદ વાણીને આ વર્ષે શાંતિકાળમાં દેશના સર્વોચ્ચ પુરસ્કાર અશોક ચક્ર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદગી એ સમયે કરવામાં આવી છે કે જ્યારે બારામુલાને ઘાટીનો પહેલો આતંક મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના કુલગામના અશમુજી ગામના રહેનારા નઝીર વાણી એક સમયે આતંકી હતા, પરંતુ કેટલાક સમય બાદ તેમણે પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેઓ આતંકવાદનો રસ્તો છોડીને સેનામાં ભરતી થયા. તો ગયા વર્ષે 23 નવેમ્બરના રોજ તેઓ 34 રાષ્ટ્રીય રાઇફલ્સના પોતાના સાથીઓ સાથે ડ્યુટી પર હતા, ત્યારે ઇન્ટેલિજન્સ દ્વારા શોપિયાના બટાગુંડ ગામમાં હિઝબુલ અને લશ્કરના 6 જેટલા આતંકીઓ છુપાયા હોવાની ખબર મળી હતી. ત્યારે શહીદ વાણી અને તેમની ટીમને આતંકીઓનો ખાતમો કરવાની જવાબદારી સોંપવામાં આવી. લાન્સ નાયકે 2 આતંકીઓનો ખાતમો બોલાવ્યો અને પોતાના ઇજાગ્રસ્ત સાથીઓને પણ બચાવ્યા અને પોતાનું બલિદાન આપ્યું. આ અભિયાનમાં શહીદ નઝીર અહેમદ વાણી અને તેમના સાથીઓએ કુલ 6 આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો, જેમાંથી 2 આતંકીઓને ખુદ શહીદ વાણીએ ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટરમાં તેઓ ખુદ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પણ સારવાર દરમિયાન તેઓ શહીદ થયા હતા. બાદમાં શહીદ વાણીએ 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. બાદમાં શહીદ વાણીને મરણોપરાંત અશોક ચક્રથી નવાજવામાં આવ્યા. અશોક ચક્ર બાદ કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્રનો નંબર આવે છે. તેઓએ 2 મેડલ પણ જીત્યા હતા. શહીદ વાણી સિવાય આ વર્ષે અન્ય 4 ઓફિસરો અને સૈનિકોને પણ કીર્તિ ચક્ર અને 12 જવાનોને શૌર્ય ચક્રથી નવાજવામાં આવશે.